વેલકમ બેક. તો મહત્વના સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં હેરિટેજ યોગ ફેસ્ટિવલનું આયોજન થશે. એસજીવીપી અને એએમસી દ્વારાના સહયોગથી આ હેરિટેજ યોગાનું આયોજન કરવામાં આવશે. તો ડિસેમ્બરના દર રવિવારે હેરિટેજ યોગ યોજાશે. તો હેરિટેજ યોગમાં સૂર્ય નમસ્કાર, સૂર્ય ત્રાટક, અષ્ટાંગ યોગ, ભદ્ર કિલ્લા સાથે સાથે અમદાવાદ ગુફા, ગાંધી આશ્રમ ખાતે આ યોગનું આયોજન કરવામાં આવશે. તો શહેરના હેરિટેજ સ્થળો પર હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવશે. ભદ્ર કિલ્લા, ગાંધી આશ્રમમાં હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવશે. તમામ હેરિટેજ સ્થળો, જેટલા પણ અમદાવાદમાં હેરિટેજ સ્થળો આવેલા છે, તે હેરિટેજ સ્થળો પર આ હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવશે. એસજીબીપી એએમસીના સહયોગથી આ હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે રીતે હેરિટેજ સ્થળો ઉપર આ યોગાસનો કરવામાં આવી રહ્યા છે. સૂર્ય નમસ્કાર, અષ્ટાંગ યોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. સાથે જ અષ્ટાંગ યોગમાં આઠ જે અંગ છે તે કયા કયા છે તે મુદ્દે પણ એક એ લોકોને જ્ઞાન આપવામાં આવશે. અને ત્યારબાદ તમે આપ જોઈ શકો છો ડિસેમ્બર મહિનામાં હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે. જી ગૌતમ, હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બરના દર રવિવારે આયોજન કરવામાં આવશે. એસજીબીપી અને એમસીના સંયુક્ત ઉપક્રમે આ હેરિટેજ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહી રહ્યા છે નગરજનો? ચોક્કસથી, કે જે રીતે વાત કરવામાં આવે તો એસજીબીપી અને એએમસી દ્વારા સંયુક્ત ઉપક્રમે હેરિટેજ યોગાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ સ્થળો એટલે કે જે હેરિટેજ છે, અમદાવાદની ઓળખ છે, એ અમદાવાદની ઓળખ સમાન જે હેરિટેજ સ્થળો છે તમામ જગ્યાએ હેરિટેજ યોગા કરવામાં આવે. તો આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે સ્વામિનારાયણ ગુરુકુલના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા યોગા છે તે કરવામાં આવી રહ્યા છે. વિવિધ આસનો છે તે કરવામાં આવી રહ્યા છે. અને હાલ તેમની સાથે કેટલાક નગરજનો પણ જોડાયા છે અને તમામ જે લોકો છે તેમણે યોગ પણ કર્યા છે. ત્યારે નગરજનો પણ આ વહેલી સવારથી જે યોગ શરૂ થયા હતા યોગમાં તેઓ જોડાયા હતા અને મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ યોગમાં જોડાયા હતા. ત્યારે આ એક ગ્રુપ છે તેમને વિવિધ આસનો છે તે પણ શીખવાડ્યા હતા અને વિવિધ આસનો દ્વારા જે લોકોને પણ અવગત કર્યા હતા અને લોકોને આસનની માહિતી પણ આપી હતી. ત્યારે ત્યાં આ ગ્રુપના જે લોકો છે તેમની સાથે પૂછીશું, આજે યોગ કરવામાં આવ્યા, કયા કયા યોગ કરવામાં આવ્યા, કયા કયા આસનો કરવામાં આવ્યા અને જે નગરજનો અને બાળકોને કયા યોગ પણ શીખવાડવામાં આવ્યા? અમે આજે બહુ જ બધા આસન કર્યા છે. એમાં હલાસન છે, સર્વાંગાસન છે, મત્સ્યાસન છે, ભુજંગાસન છે, બધા જ કર્યા છે અમે આસન. આસન થકી કેવો મેસેજ આપવા માંગો છો, શું કહેવા માંગો છો અને આસન થી કેવા પ્રકારના જે ફાયદા છે તે થાય છે? અમે આજે જે આસન કર્યા એટલે કે જે આજે યોગ કર્યા એના દ્વારા અમે શરીરને તંદુરસ્ત રાખવા માટેનો મેસેજ પાસ કરવા માંગીએ છીએ. કે જનરલી યોગ એ આપણી ભારતની 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, છતાં પણ જ્યારે આપણને કોઈ તકલીફ થાય ને એટલે આપણે એના તરફ વળીએ છીએ. પણ જો આ જ વસ્તુ તમે પહેલેથી જ તમારા જીવનના એક ભાગ રૂપે વણી લો તો તમારે કોઈ દિવસ તમને શારીરિક તકલીફથી તમે બચી શકો છો. તો એક મેસેજ અમે આજે પાસ કરવા માંગીએ છીએ. એવું કહેવાય છે કે યોગ ભગાવે રોગ, બરોબર છે? તો આજે કયા કયા યોગ કરવામાં આવ્યા અને યોગ દ્વારા કયા યોગ થી કેવો મેસેજ આપવામાં આવશે? અમે આજે પશ્ચિમોત્તાસન કર્યું છે, હલાસન કર્યું છે અને ઘણા બધા આસન એવા છે કે ઘણા લોકોને માનસિક બીમારી હોય છે, ઘણા મગજ સુધી લોહી નથી પહોંચતું હતું, યાદ શક્તિ નથી હોતી. આ બધા યોગ આસન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે. હેપી ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા આવો મેસેજ પાસ કરી શક્યા. મહત્વની વાત છે કે યોગ દ્વારા હેપી ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયાનો મેસેજ પાસ કરવામાં આવ્યો છે અને લોકોએ મોટી સંખ્યામાં યોગ કર્યા હતા અને યોગ દ્વારા જે વિવિધ આસનો છે તેની પણ માહિતી આપવામાં આવી હતી અને આયુર્વેદ અનુસાર યોગ ભગાવે રોગ તે પણ મેસેજ કન્વે કરવામાં આવ્યો હતો. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.